ગત રોજ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું દિલ્હીથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરાયું હતું અને આ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આવતા 3 વર્ષોમાં ગુજરાત સહિત ભારતને અમેરિકા જેવો રોડ રસ્તા મળી રહેશે, તેમજ ધનરાત્રી ડિસરપનો હાઈવે 500 કરોડના ખર્ચે 4 લેન હાઈવે બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ધાનેરાથી ડિસાને જોડતા હાઈવેનું 500 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે. જોકે 2 વર્ષ પહેલાં ધાનેરાથી ડિસાનો રસ્તો રાજ્યકક્ષાના નેશનલ હાઈવેના તાબા હેઠળ આવતો હતો અને હવે આ રસ્તો કેન્દ્રના નેશનલ હાઈવે ઓથોરિટીને સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રીએ અહીં 4 લેન માર્ગની જાહેરાત કરી હતી અને 34 કિલોમીટર લાંબા આ હાઈવેનું હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવીનીકરણ કરાશે. કેટલાક વર્ષોથી વાહનોને ધમધમતા ધાનેરા ડિસા હાઈવેને 4 લેન બનાવવા માટે અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ હતી. જોકે ધાનેરાથી ડિસા તરફ જતાં 2-3 જગ્યાએ જોખમી વળાંક હોવાના કારણે અવારનવાર અકસ્માતો થાય છે અને આ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે ધાનેરા ડિસા તરફના હાઈવેને લઈ કરવામાં આવેલ અનેક રજૂઆતોને પગલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના આદેશથી ધાનેરાથી ડિસા 34 કિલોમીટરના લાંબા માર્ગ પર નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરાશે, જેને લઈ 500 કરોડ ફાળવવામાં આવ્યા છે.